जाति में बोलते हैं का। फिर संयोजक देखें, फिर अल्फाबेट के 12 अक्षर के हिसाब से हम शब्द रचना कैसे बनाते हैं वो सीखा। ओके, तो नए नए ऐसे वर्ड्स हैं जो समानार्थी हमें बोलचाल में सभी के नाम में यूज होता है, पर हमें उसका अर्थ सेम मीनिंग दूसरा पता चलता नहीं है, तो वो क्या है वो भी देखा। आज हम देखेंगे जाति मीन्स लिंग, हिंदी में लिंग परिवर्तन की जैसा आपको क्वेश्चन आता है। ओके, और गुजराती में उसको बोलते हैं जाति। तो बच्चों देखिए यहाँ क्या है, जाति ना मुख्य त्रण प्रकार से, कोई पण व्यक्ति छे या तो ये स्त्री छे, पुरुष छे अथवा नपुंसक लिंग छे, એટલે કે હજી એ બાળકમાં હશે, બરાબર। તો એ રીતનું આપણે અહીં બંધારણ જોઈએ છે, તો ત્રણ પ્રકાર છે। તો જુઓ, એક છે એ નર જાતિ છે, તો હવે આપણને નર જાતિ છે એવું જ્યારે બધા કેટલા બધા એવા વર્ડ્સ છે કે એ નર જાતિના છે કે નારી જાતિના છે, તો સ્ત્રી અને પુરુષ પ્રમાણે તો આપણને ખબર પડી જાય છે। જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે છોકરો, તો ખબર પડે છે કે એ છોકરો છે એટલે પુરુષ છે, એટલે એ નર જાતિમાં આવ્યો। છોકરી છે એટલે નર જાતિમાં છે, અને છોકરું પછી બાળક છે, નથી એ નર જાતિમાં કે નથી નારી જાતિમાં, બાળક છે એટલે આપણે। એવી જ રીતે બધામાં જુઓ, કૂતરો, વાંદરો, બકરો, આ બાજુ કૂતરી, વાંદરી, બકરી, અને છોકરું, કૂતરું, વાંદરો અને બકરું। તો એકમાં આપણે જ્યારે પ્રશ્ન કરીએ, માનો કે એક શબ્દ છે છોકરો, તો છોકરો કેવો, કેવી અને કેવું, ત્રણ શબ્દથી આપણે પ્રશ્ન કરીએ, ત્રણનો ઉપયોગ કરીએ તો આપણને ખબર પડી જાય। તો કે છોકરો કેવી, છોકરો કેવી આવે, ન આવે, છોકરો કેવું આવે, ન આવે, છોકરો કેવો જ આવે, બરાબર। તો કેવો કેવીથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ અને આપણને જે મળે એના પરથી આપણે ખબર પડી જાય। અહીં એક્ઝામ્પલમાં જોઈએ, આંખ, તો મારી આંખ કેવો છે, મારી આંખ કેવું છે, તો આ વાક્ય બરાબર નથી। એના કરતાં જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કે મારી આંખ કેવી છે અથવા તારી આંખ કેવી છે, તો કેવી છે એ શુદ્ધ સૂચવે છે ઈ આવે, તો એ નારી જાતિ સૂચવે છે, એટલે અહીં આપણે લખી શકીએ નારી જાતિ, બરાબર। અથવા એને આપણે એવું કહીએ કે કેવીથી આપણે પ્રશ્ન પૂછ્યો એટલે આ સ્ત્રીલિંગમાં પણ આવ્યું, લિંગ હિન્દીમાં પ્રમાણે કરીએ, લિંગ પ્રમાણે કરીએ તો સ્ત્રીલિંગ કહેવાય છે। પછી છત્રી, છત્રી કેવો, છત્રી કેવું કે છત્રી કેવી, તો કે છત્રી કેવી આવે, એટલે જ્યારે આપણે કેવીથી પ્રશ્ન કર્યો તો આપણને જવાબ કયો મળશે, નારી જાતિ, બરાબર, કેવીથી પ્રશ્ન કર્યો છે આપણે અને એ તેમાં આવશે સ્ત્રીલિંગ, બરાબર। પછી બહેન, એ પણ સેમ એવી રીતે થશે કે બહેન કેવી, બરાબર। પછી લીમડો, તો લીમડો કેવી છે, લીમડો કેવું છે, એ રીતે જો પ્રશ્ન પૂછે કેવો કેવી લઈને શબ્દ, તો આપણે એને કયો શબ્દ મળશે, લીમડો કેવો છે, તો કેવો હોય તો હંમેશા શું આવે, નર જાતિ આવે, અને એને આપણે બીજું કઈ રીતે કહીએ, પુલિંગ કહીએ, બરાબર। લિંગ પરિવર્તન, જેન્ડર ચેન્જ વાળું આવે તમને ક્વેશ્ચન એક। પછી મુખ, મુખ એટલે આ ચહેરોમાં, તો ચહેરો કેવો છે, તો કેવો છે ત્યારે પ્રશ્ન જોજો, શબ્દ પ્રમાણે આપણે પ્રશ્ન કરીશું તો બરાબર વસ્તુ એક જ છે, ચહેરો અને મુખ સેમ મીનિંગ છે, પણ ચહેરો કેવી, ચહેરો કેવો તો એ બરાબર નથી, પણ ચહેરો કેવો કરીશું તો એ પુલિંગ આવશે, પણ મુખ કેવો કરીશું તો આપણને મળે નહીં। તો મુખ કેવું છે એ શબ્દ કયો શબ્દ છે, મુખ કેવું, તો કે નામ્યકર, અને લિંગમાં આપણે કયું કરીશું, નપુંસક લિંગ। એટલે દરેક શબ્દના ભલે સેમ મીનિંગ થતા હોય, અર્થ સેમ થતા હોય, પણ જ્યારે આપણે કેવો કેવીથી એનો પ્રશ્ન કરીશું ત્યારે જ આપણને એનો સાચી જાતિ અને સાચી લિંગની, લિંગ કયું છે એનું તે આપણને ખબર પડશે। પછી વેપારી, વેપાર કેવો, વેપારી કેવો, બરાબર। તો વેપાર એટલો શબ્દ હશે, ધંધો વ્યવસાય હશે, તો એ કેવો આવ્યો, અને વેપારીમાં પણ કેવો જ આવશે, તો કેવો શબ્દ જ્યારે કેવા શબ્દથી આપણે પ્રશ્ન પૂછીએ અને બરાબર બંધ બેસતું આપણું વાક્ય બને તો એ ક્યારે શેમાં આવશે, નર જાતિમાં, બરાબર। પછી સંપત્તિ, તો કે સંપત્તિ કેવો, સંપત્તિ કેવું, તો સંપત્તિ એટલે તમારી પાસે જે ધન
पैसो छे, माल मिलकत छे, ए बधु संपत्ति में आवे। तो संपत्ति तमारे माल मिलकत घर बधु संपत्ति में आवे। तो संपत्ति केवी आवे? तो केवी थी आवे छे એટલે શું આવશે? નાયજાની। બરાબર, એટલે સ્ત્રીની। તો આવા ઘણા બધા વર્ડ છે, જો અહીં મેં ફળ્યું તો ફળ્યું કેવું એટલે નાની જાત, જાતિ આવી કેવું આવ્યું એટલે ભેટ કેવી, કેવી આવે એટલે નાની જાતિ, અને વજન કે કેવું, કોઈને પૂછે કે તારું વજન કેટલું છે, કેટલું ઉવાલું એટલે નાની પ્રજાતિ। તો આવા ઘણા બધા વર્ડ છે, હું તમને પીડીએફ દ્વારા મોકલીશ, પીડીએફમાં જોઈને તમે લખી લેજો। અને જ્યારે બી કોઈ પણ શબ્દ હોય એ આપણને કઈ જાતિનો છે એ જો આપણે ઓળખ હોય તો ત્રણ વસ્તુ યાદ રાખવાની, કેવો, કેવી અને કેવું પ્રશ્ન પૂછવાનો, બંધ બેસતું જ્યારે પણ આપણું વાક્ય બેસે ત્યારે આપણે એ સાચું છે એવું લઈ લેવાનું। બરાબર ને? તો વસ્તુથી ક્વેશ્ચન કરીશું, કેવોથી કરીશું ત્યારે જવાબ મળે તો એ શું આવે? પુલિંગ। બરાબર, એટલે કે નર જાતિ। અને કેવીથી પ્રશ્ન કરીશું ને આપણું વાક્ય બંધ બેસતું, અર્થ બેસતું આવી જાય તો એ સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ। અને કેવોથી પ્રશ્ન કરીશું ને સત્ય સાચો જવાબ આવી જાય તો એ કયો આવશે? હા, નાન્યતર જાતિ, નપુંસકલિંગ। બરાબર, તો હવે ને આ બધા ગ્રામરના જે બી રિવિઝનના પાઠ આવ્યા છે એ અત્યારે સિક્સ સ્ટાન્ડર્ડમાં તો નહીં પણ તમને ભવિષ્યમાં ક્યાં પણ જશો ત્યાં તમને કામ લાગશે, એટલે આ વસ્તુ તમે સાચવીને નોંધ કરી રાખજો। એવું નથી કે આ સિક્સની એક્ઝામમાં જ કામના છે, આ એટલા માટે જરૂરી છે કે અમે તમને બેઝિક કરાવી રહ્યા છીએ કે તમને ભવિષ્યમાં ક્યાં પણ આ ગુજરાતી ગ્રામરને લઈને આવા પ્રશ્નો આવશે તો તમને ક્યાંય મુશ્કેલી ન પડે, એનું બેઝિક શીખ્યા હોય તો તમે જાતે જ આપમેળે શોધી લેશો કે કઈ જાતિનો છે। બરાબર ને? તો નેક્સ્ટ વિડીયોમાં હું કોઈ ગ્રામરનો બીજો વિષય લઈને તમારી સામે આવીશ। બરાબર, ફરી મળીશું આપણે બાળમિત્રો, ત્યાં સુધી બાય સ્ટુડન્ટ।